लेक्चर में आपणे स्वाध्याय 13.6 पूरु कर्युं हतुं, बरोबर छे। हवे 13.7 जोईए तो एमां शुं आवशे, तो आपणे नळાકારનું ઘનફળ જોઈ ગયા છે, સમઘન લંબઘનનું ઘનફળ જોઈ ગયા છે, હવે બે જ વસ્તુ વધી છે, શંકુ અને ગોલક, બરોબર છે। તો આજનું જે સ્વાધ્યાય છે તે શંકુના ઘનફળ વિશે છે। ઘનફળ વિશે મેં તમને માહિતી આપી છે, ઘનફળ એટલે કે શું, તો કે કોઈ પણ આકારના પાત્ર હોય કે કોઈ પણ આકારની વસ્તુ હોય તેની અંદર સમાઈ શકે તેને ઘનફળ કહેવાય, ફક્ત તેની ક્ષમતા, બરોબર છે। હવે શંકુનું ઘનફળનું સૂત્ર જે છે તે બહુ સહેલું છે, જોઈએ કે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર નો વર્ગ એચ। શું સૂત્ર છે? 1/3 પાઈ આર નો વર્ગ એચ। હવે આ સૂત્ર છે શંકુના ક્ષેત્રફળ અને કુલ પૃષ્ઠફળ અને મેચ થઈ જાય એટલે ભેગું થઈ જાય, એ સાથે લખી દઉં છું। શંકુનું જે ક્ષેત્રફળ છે તેનું સૂત્ર છે પાઈ આર એલ, જ્યારે શંકુના કુલ પૃષ્ઠફળ તેનું સૂત્ર છે પાઈ આર એને ગુણ્યા આર વત્તા એલ, બરોબર છે। આ બે સૂત્ર સાથે આ ભેગું થઈ જાય છે। તો યાદ રાખો કે જ્યારે ક્ષેત્રફળની વાત હોય ત્યારે એલ આવે, એલ એટલે કેવી ઊંચાઈ, તિર્યક ઊંચાઈ, કેવી ઊંચાઈ, તિર્યક। જ્યારે ઘનફળની વાત હોય તો ખાલી ઊંચાઈ આર, એચ ખાલી ઊંચાઈ એચ, તિર્યક ઊંચાઈ એલ, બરોબર છે। તો આમાં ભેગું નથી જાય તેનું ખાસ ધ્યાન રાખવું। આ બંને સૂત્રના દાખલાઓ આપણે સ્વાધ્યાય 13.3 જોઈ ગયા છે, 13.7 છે તે આ સૂત્ર ઉપર દાખલાઓ જોઈ, બહુ સહેલું સૂત્ર છે 1/3 પાઈ આર વર્ગ એચ। ચાલો તો આનો ઉપયોગ કરીને દાખલાઓ જોઈ। વિદ્યાર્થી મિત્રો 13.7 પહેલો દાખલો આવો છે કે ત્રિજ્યા જો 6 સેન્ટીમીટર, ઊંચાઈ 7 સેન્ટીમીટર હોય તો લંબવૃત્તિ શંકુનું ઘનફળ શોધો। ચાલો તો આપણી પાસે આર છે આપણો 6 સેન્ટીમીટર, એચ આપણને કહેલું છે 7 સેન્ટીમીટર, બરોબર છે। તો શંકુનું શું ગોતવાનું છે ઘનફળ, તો સૂત્ર મૂકીએ શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર વર્ગ એચ, બરોબર 1/3 પાઈ એટલે શું 22/7 આર નો વર્ગ, તો 6 × 6 અને એચ એટલે કેટલા 7, આ 7 × 7 = 3, 2, 6, બરોબર ને, છેદ ઉડાડે તો 22 એને ગુણ્યા 6 એને ગુણ્યા 2 ગુણાકાર કરીએ તો 22 × 2 = 44, 44 × 6 એટલે 264 સેન્ટીમીટર નો ઘન કેટલો આવશે 264, આ તમારો આન્સર, બરોબર। ઘનફળમાં યાદ રાખજો કે સેમી નો ઘન આવે, વર્ગ આવે નહીં, ઓકે। ચાલો આવો તમે બીજો દાખલો છે કે જેમાં ત્રિજ્યા આપી છે 3.5 સેન્ટીમીટર, એટલે આર આપ્યું છે તમને સીધું લખીએ 35/10 અને એચ આપ્યું છે તમને 12 સેન્ટીમીટર, ઓકે। ચાલો શંકુનું ઘનફળ શોધવાનું છે, શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર નો વર્ગ એચ, 1/3 પાઈ એટલે 22/7 આર નો વર્ગ, આર કેટલા છે 35/10 છે ને, 35/10, 35/10 કારણ કે વર્ગ છે તો 2 વાર અને એચ એટલે 12। ચાલો છેદ ઉડાડીએ તો છેદ ક્યાં ઉડશે, પહેલાં તો જો 7, 5, 35 ઉડે, પછી 3, 4, 12, બરાબર। હવે જો 5, 2, 10 અથવા 2, 5, 10, 7, 5, 35 ઉડે છે, ઓકે। હવે જો 5, 2, 10, 11, 2, 22 અહીંયા પણ ઉડે, હવે જો આ 5 અને આ 5 તો ગયા, હજી જો 2 છે 4 છે તો અહીંયા ઉડે 2, 2, 4, છેદ ઉડાડતા બરોબર શીખી જજો, બરોબર છે। ઉપર નીચે કયા આંકડા વડે ભાગ ચાલે છે તેને છેદ ઉડાડ્યું કેમ, પછી શું આવું થઈ જાય ને પછી ખ્યાલ ન આવે ગોભરાય કે આમાં ક્યાં છેદ ક્યાં ઉડાડ્યો કે નક્કી હોય નહીં, બરોબર। સૌપ્રથમ શું કર્યું હતું જોજો, તો અહીંયા 12 હતા, અહીંયા 3, તો 3, 4, 12 ઉડાડ્યો હતો, એ જ રીતે 7 હતા અને અહીંયા 35 હતો, 7, 5, 35 ઉતાર્યો હતો, પછી અહીંયા 5, 2, 10, 11, 2, 22 અને આ 5 અને આ 5 કેન્સલ, અહીંયા 2, 5, 10 એટલે આ બગડો અને અહીંયા 2 વડે ભાગ ચડે, બરાબર। વધ્યું શું 11, 7 અને 2, 11 × 7 અને 2, બાકી નીચેથી બધું ઉડી ગયું, તો શું થાય 11, 7, 77, 77 × 2 એટલે 154 સેન્ટીમીટરનો ઘન, આ તમારો શું થઈ ગયો આન્સર। બહુ સહેલા દાખલા છે, સીધી કિંમત મૂકવાની છે,
સેલા શું કામ પડ્યા કારણ કે h અને r તૈયાર હતો હવે જે દાખલા છે તેમાં h આપો નથી તેમાં આ l આપો છે તો l ઉપરથી h કઈ રીતે શોધો એ તો આપણે ખ્યાલ છે ચાલો દાખલા જોઈએ બીજો દાખલો આવો છે કે શંકુ આકારના વાસણની ક્ષમતા લિટરમાં શોધો લિટરમાં ક્ષમતા એટલે ઘનફળ શોધવાનું પણ છે એમાં ફેરવવાનું લિટર હવે ત્રિજ્યા આપી છે 7 સેન્ટીમીટર ને ત્રાસી ઊંચાઈ આપી છે 25 તો એટલે મતલબ કે r આપણને આપ્યું છે 7 સેન્ટીમીટર ત્રાસી ઊંચાઈ એટલે l આપ્યું છે 25 સેન્ટીમીટર આપણે ઘનફળ શોધવું છે તો ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ r વર્ગ h h જોઈએ અહીંયા તો l છે તો આપણે જૂના સ્વાધ્યાય યાદ કરો સ્વાધ્યાય 13.7 સોરી 13.3 13.4 આવા જે સ્વાધ્યાય જૂના જોઈ ગયા એમાં એક હતું કે જ્યારે તમારી પાસે r હોય અને l હોય 13.3 માં તો h કેમ ગોતતા આવું સૂત્ર હતું l નો વર્ગ બરાબર r નો વર્ગ વત્તા h નો વર્ગ બરોબર ચાલો l એટલે કેટલા તો 25 એનો વર્ગ r કેટલા છે 7 તો એનો વર્ગ h તો ગોતવાના છે તો h નો વર્ગ આમ નંબર છે આ સૂત્ર છે ને ચાલો 25 નો વર્ગ થશે 625 7 નો વર્ગ 49 વત્તા h નો વર્ગ એમ ન હવે આ જોતું છે તો આને આ બાજુ આવવા દેવું પડે તો 625 માઇનસ 49 બરાબર એચ નો વર્ગ વધ્યો કેટલા વધે 576 એચ નો વર્ગ પણ વર્ગ છે તો મારે વર્ગમાં કાઢવું હોય તો એચ નો વર્ગ મળે એચ નીકળે તો 576 કેટલો નો વર્ગ છે 24 નો તો એચ એટલે ઊંચા મળી ગઈ તમને હવે ઘનફળ એ તો બહુ સહેલું શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર વર્ગ એચ 1/3 પાઈ એટલે શું 22/7 આર નો વર્ગ આર છે 7 તો બે વાર આવશે 7 × 7 એને ગુણ્યા એચ કેટલો છે 24 એચ આપણે લખશું 24 ચાલો છેદ તો 7 કેન્સલ 3 8 24 તો નીચેથી બધું વહી ગયું શું વધ્યું 22 × 7 અને 1 8 બરાબર શું થશે 7 8 56 ને 22 નો ગુણાકાર 1232 સેન્ટીમીટર નો ઘન આ તમારું ઘન પડાયું પરંતુ આપણે ઘન પર શેમાં માંગ્યું છે લીટરમાં તો એક આ સૂત્ર છે અથવા તો એકમ છે યાદ રાખીએ છીએ આપણે કે 1000 સેમી નો ઘન હોય તો શું કહેવાય 1 લીટર કેવાય બરાબર તો આપણે કેટલા સેમી છે 1232 સેમી નો ઘન છે તો કેટલા લીટર કહેવાય 1232 એના છેદમાં 1000 એટલે આવે એકમ દશક 100 અને 1000 એટલે 1.232 લીટર ક્ષમતા હોય બરોબર બહુ સિમ્પલ છે જુઓ લીટરમાં ફેરવાનું તો એટલે 1000 વડે ભાગ્યા કર્યું ઓકે જ્યારે તમને l આપ્યો હોય તો h કઈ રીતે ગોતવાનો તો l નું સૂત્ર છે l વર્ગ બરાબર h વર્ગ વત્તા r વર્ગ બરોબર હવે એમાં r તમારી પાસે હતો l હતો h નહોતો તો h ને કરતા બનાવો બંનેના વર્ગ કર્યા પછી એક આંકડો આ બાજુ આવી દીધો અને h નો વર્ગ બરોબર h મળી જાય સીધી કિંમત ચાલો આવો જે બીજો દાખલો છે જોઈ લઈ હવે આગળના દેખવા દેવો જેવો જ દાખલો છે ઊંચાઈ આપી છે 12 ત્રાસી ઊંચાઈ આપી છે 13 તો ફેર શું પડ્યો h આપ્યો છે તમને 12 ત્રાસી ઊંચાઈ એટલે l આપ્યું છે તમને 13 આપણે સૂત્ર શું છે ઘનફળનું તો આપણે જાણીએ છીએ કે શંકુનું જે ઘનફળ છે તેનું સૂત્ર છે 1/3 પાઈ આર વર્ગ એચ તો એચ તો તમને આપેલો છે આગળ 12 પણ આ વખતે શું નથી આપ્યું એ આર બરાબર તો આર ક્યાં મળશે તો એ સૂત્ર વાપરવાનું એલ અને એચ ઉપરથી તો સૂત્ર શું હતું એલ નો વર્ગ બરાબર આર નો વર્ગ વત્તા એચ નો વર્ગ એલ આપ્યો છે તમને 13 એનો વર્ગ આર તો નથી ને આર જોતો છે તો આર નો વર્ગ એમ ન એચ એટલે 12 નો વર્ગ ઓલામાં શું હતું આર એ પોતાને એચ માંગ્યો હતો આમાં એચ આપ્યો છે ને આર જોતો છે એલ નો વર્ગ થશે 169 13 નો અને આર નો વર્ગ વત્તા શું આવે 144 આ બાજુ એટલે માઇનસ થાય 169 માંથી 144 માઇનસ બરાબર શું આવ્યું વધ્યું આર નો વર્ગ કેટલા વધે 25 એટલે આર નો વર્ગ 25 નો વર્ગ મૂળ એટલે આર નો વર્ગ મૂળ આર 25/5 સેન્ટીમીટર બરોબર આનો ઉપયોગ આપણે સૂત્રમાં કરીએ 1/3 પાઈ એટલે 22/7 આર નો વર્ગ આર કેટલા મળ્યા મને 5 5 × 5 એને ગુણ્યા એચ તો આપેલા છે કેટલા 12 તો જુઓ 3 4 12
હવે સાત કે ઉપર ઉડે નહીં, કારણ કે જો બાવીસ પાંચ પાંચ ચાર એમાં સાત ભાગાકાર થાય નહીં, તો બાવીસ ગુણ્યા પાંચ સીધું કરી નાખું, જો પાંચ પાંચ પચીસ, પચીસ ચાર સો વધ્યું, તેના છેદમાં સાત એટલે કેટલું આવ્યું, બાવીસોના છેદમાં સાત સેન્ટીમીટરનો ઘન. આને પોઈન્ટમાં ન ફેરવતા, કારણ કે હજી આને શેમાં ફેરવવાનું છે, લીટરમાં, તો આ ભલે આમ નમ્યું કેટલું આવ્યું, તો કે જો બાવીસ આ પચીસ પચીસ પાંચ પાંચ પચીસ, પચીસ ગુણ્યા ચાર એટલે સો, સો ગુણ્યા બાવીસ એટલે બાવીસો, બાવીસોના છેદમાં સાત સેમીનો ઘન. હવે શેમાં ફેરવવાનું છે, લીટરમાં, તો આપણે જાણીએ છીએ કે એક હજાર સેમીનો ઘન હોય તો એક લીટર કહેવાય છે, તો આપણે તો કેટલું છે, બાવીસોના છેદમાં સાત સેમીનો ઘન હોય તો કેટલા લીટર કહેવાય, તો આના છેદમાં શું આવે, હજાર આવે, તો બાવીસો છેદમાં સાત ગુણ્યા હજાર, કેટલું ભાગાકાર એટલે બરોબર ને, હજાર ક્યાં છે છેદમાં એટલે સાત તારીખ ગુણે, તો આ ઝીરો ઝીરો કેન્સલ, બાવીસના છેદમાં સિત્તેર ભાગ ચાલે, અગિયાર બે બાવીસ, પાંત્રીસ બે સિત્તેર, અગિયારના છેદમાં પાંત્રીસ. અને પોઈન્ટમાં કાઢવાની જરૂર નથી, કારણ કે ઝીરો પોઈન્ટ આવે છે ને ઉપર નીચે મોટો આંકડો છે એટલે ઝીરો પોઈન્ટ આવે, આપણે રાખો એટલો અગિયારના છેદમાં પંદર લીટર ક્ષમતા હોય, બરોબર છે. તો બે દાખલા હતા કે જેમાં એકમાં એચ આપ્યો હતો અને આર માંગ્યો હતો, આગળનામાં આર આપ્યો હતો અને એચ માંગ્યો હતો, બરોબર, એલ ન માંગ્યો, કારણ કે એલની જરૂર જ નથી આ સૂત્ર, બરોબર, એલ તો હોય જ તે, પણ આર અને એચ બેમાંથી એક ન હોય તો આ સૂત્ર લગાડો, કહ્યું એલનો વર્ગ બરાબર આ આરનો વર્ગ વત્તા એચનો વર્ગ, જે આપ્યું હોય તે રાખો ને બાકી એવું બધું આપજો. ઓકે ચાલો એક નેક્સ્ટ દાખલો જોઈ લઈએ. નેક્સ્ટ આવો છે કે એક શંકુની ઊંચાઈ પંદર સેન્ટીમીટર, શંકુનું ઘનફળ પંદરસો સિત્તેર સેન્ટીમીટરનો ઘન, તો શંકુના પાયાની ત્રિજ્યા શોધો એટલે કે આર શોધવાનો છે, બરોબર. ચાલો તો આમાં તમને ઘનફળ આપી દીધેલું છે, ઊંચાઈ આપી દીધેલી છે, તો આર શોધવાનો છે, તો આ તો સૂત્ર મૂક્યો એટલે બધું મૂકાઈ જાય. જો કે આપણું સૂત્ર શું છે, શંકુનું ઘનફળ બરાબર એકના છેદમાં ત્રણ પાય આર વર્ગ એચ, બરોબર, તેમાં ઘનફળ તમને છે કેટલું, પંદરસો ને સિત્તેર, તો અહીંયા મૂકશો આપણે પંદરસો સિત્તેર બરાબર એકના છેદમાં ત્રણ અને પાય, તો પાય જો આમાં રકમમાં એવું કીધું છે કે પાય બરાબર તમારે લેવાનું છે ત્રણ પોઈન્ટ ચૌદ, બરાબર, તો પાય હું મૂકું ત્રણ પોઈન્ટ ચૌદ, અથવા તો આ મૂકું ત્રણસો ચૌદના છેદમાં સો, બરાબર, પોઈન્ટ નીચે કાઢી દીધો. હવે આરનો વર્ગ, તો એ તો આર તો માગ્યો છે ને ત્રીજા, તો એ કે મૂકવાની હોય નહીં, તો આરનો વર્ગ એમ નંબરે એચ આપેલો છે કેટલો, પંદર સેન્ટીમીટર, તો પંદર એચ મૂકી દીધો, બરાબર, જે રકમ આપ્યું છે તે સૂત્રમાં ફિટ કરી દીધું. હવે આ આર વર્ગ જોતો છે ને, તો બધો માત્ર ક્યાં જવા દેવો પડે, આ બધું જવા દેવો પડે, તો જો પેલા તો આ ત્રણ વ્યાજ હશે અહીંયા, પંદરસો સિત્તેર એને ગુણ્યા ત્રણ વ્યા ગયા, આ સો પણ ઉપર વ્યા જાય, બરાબર, જે છેદમાં જે આંકડાઓ છે તે ક્યાં વ્યા જાય, ઉપર, હવે અહીંયા ઉપર છે ક્યાં વ્યા આવે, નીચે, એટલે ત્રણસો ચૌદ નીચે વ્યા આવે, અને આ પંદર પણ ક્યાં વ્યા આવે, નીચે વ્યા આવે, બરાબર. આ બધું શું વધ્યું, ખાલી આરનો વર્ગ વધ્યો, બરાબર. જોજો આ ત્રણ છેદમાં છે એટલે અંશમાં વ્યા જાય, આ સો છેદમાં છે એટલે અંશમાં વ્યા ગયા, અને આ જે બધું અંશમાં છે તે બરાબર ને આ બધું છેદમાં વ્યા આવે, બરાબર. હવે જો ત્રણસો ચૌદ અને પાંચનો ભાગાકાર થાય પંદરસો સિત્તેર, બરાબર, ત્રણ પાંચ પંદર ને ચૌદ પાંચ સિત્તેર એટલે પાંચ વડે ભાગ આવે. હવે અહીંયા જો પાંચ ત્રણ પંદર આ પંદર, તો આ તો કેન્સલ ગયું ને, તો વધ્યું શું ખાલી સો બરાબર આરનો વર્ગ, તો વર્ગમૂળ કાઢવું પડે, તો આર બરાબર કેટલું આવે, સોનો વર્ગમૂળ દસ સેન્ટીમીટર, આ તમારો જવાબ, બરાબર છે. આવા દાખલામાં જો એચ માંગ્યું હોય અને આર આપ્યું હોય, તો અહીંયા આર મૂકવાનો, એચ નહીં મૂકવાનો, કરતા એચ ને બનાવો, ને અત્યારે આપણે આરને બનાવો. દાખલા બહુ સહેલા છે, સૂત્ર પણ નાનું એવું છે અને ભાગાકાર પણ બહુ સહેલા આવે છે, માત્ર તમને છેદ ડરતા આવડવા જોઈએ. ઓકે તો અહીંયા સુધી રાખીએ છીએ, આવતા લેક્ચરમાં મળશું ત્યારે વધારે દાખલાઓ જોશું, ત્યાં સુધી વધારે વધારે પ્રેક્ટિસ કરતા રહો. આ ચેપ્ટર લાંબુ છે પણ ખૂબ જ મહત્વનું છે, જાણીએ છીએ કે આ ચેપ્ટરના ઓલરેડી અઢારથી ઓગણીસ વિડીયો થઈ ગયા છે આપણે, અને હજી થોડા વિડીયો થશે, કારણ કે એક સ્વાધ્યાય બાકી છે અને આ સ્વાધ્યાય અડધું બાકી છે, બરાબર. તો આવતા લેક્ચરમાં મળશું, નમસ્કાર.